नमस्कार दर्शक मित्रों, दिवसभर की घटना ए घटना नु विश्लेषण अने विश्लेषण माथी हिंद टीवी नो साचो समझनो प्रयास। हूँ राकेश, आपनो हिंद टीवी ना समाचार में स्वागत करू छु। समाचार शुरू करता पहला एक नजर करिए अत्यार सुधी ना मुख्य समाचार पर। उडना बमरोडी रोड पर थी कापड़ दलाल ना अपहरण थी चकचार। 18 लाख नी खंड नी मांगनार अपहरणकारों ने गणतरी ना कलाकों में झड़पती कल्लोल पुलिस। नाणानी लेती देतीमां कॉन्ट्राक्टर नी कराई हत्या। कॉन्ट्राक्टरे मजूरीना रूपिया नहीं राबता हत्या करनारा बन्ने मजूर थया जेल भेगा। आजे हनुमान जयंती, शहरना मंदिरों में थयु हवन, अन्नकूट तथा महाप्रसादी नु आयोजन। हनुमान मंदिर में जामी श्रद्धालुओं नी भारे भीड़। वराछाना त्रिकमनगर में कापड़ना वेपारीना घरे तस्करों त्राटक्या। छोकराना खिस्सामांथी चावी सेरवी, रूपिया 4,80,000 ना दागीनानी चोरी करी अजाण्यो फरार। अने शिहोर संप्रदाय विदेश्य ब्रह्म समाज की योजारी 4 दिवस की क्रिकेट टूर्नामेंट थी पूर्ण। टाइगर्स 11 बनी विजयी, जयरे रनर्स अप तरीके रही सोमनाथ 11। सूरत शहेरना उधना विस्तार में बुधवार सांजे कापड़ दलाल अपहरण की घटना थी चकचार मची गई थी। 3 लूटारुओं कापड़ दलाल ने वन में अपहरण कराया बाद रूपया 18 लाख की मांगनी करी थी। जो कि पुलिस पेट्रोलिंग दरमियान कंट्रोल रूम में जाण करता ज किलोल पुलिस समय सूचकता दाखवी त्रणेय अपहरणकारों ने झड़पी पाड़ी कापड़ दलाल ने मुक्त करावी आगळनी कार्यवाही हाथ धरी थी। नजरे पड़ता आ बन्ने आरोपीओए बुधवारे थोड़ा दिवसे बे कापड़ दलाल ने जहर में फटकारी एकनु अपहरण करी गया हता। जो कि त्रणेय अपहरणकारो गणतरीना कलाकमां झड़पाई जता तेमणे जेल भेगा थवानो वारो आव्यो हतो। उधना पोलीसना जणाव्या मुजब अमरोलीना छापराभाठा विस्तारमां आवेली अमरदीप सोसायटीमां रहेता अमित महेन्द्रभाई धकण बुधवारे बपोरे 12 वाग्याना अरसामां मित्र तेजस साथे कापड़नुं सेम्पल लेवा बमरोली रोड आशीर्वाद टाउनशीप खाते गया हता। ते दरमियान बमरोली पेट्रोल पंप पासे ઝેન કારમાં આવેલા 3 લૂંટારુઓએ અમિત અને તેજસને માર માર્યા બાદ અમિતનો કારમાં અપહરણ કરી ગયા હતા। ઘટનાની જાણ થતાં અમિતના પિતા મહેન્દ્રભાઈએ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરી અપહરણકારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। તે દરમિયાન મોડી સાંજે અમિતના મોબાઈલ પરથી મહેન્દ્રભાઈને ફોન કરી અપહરણકારોએ અંબાલાલ આંગળિયા પેઢીમાં 5 લાખ રૂપિયા જમા કરાવવા સહિત 18 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। આ ફોન આવ્યાની વાત મહેન્દ્રભાઈએ પોલીસને જણાવતા પોલીસે ફોન ટ્રેસ કરતા મહેણા નજીક એરિયો બતાવતા પોલીસે ત્યાંની પોલીસને જાણ કરી હતી, જેના પગલે કલોલ પોલીસે હાઈવે પર વોચ ગોઠવી અપહરણકાર ભરત ધનજી પટેલ અને પ્રતિક રસિકવાલા સહિત 3ને ઝડપી પાડી કાપડ દલાલ એવા અમિતને મુક્ત કરાવ્યો હતો। મારા છોકરાને અપહરણ કરી ગયા હતા લોકો, કાલે 11:30 બરાબર 5 વાગ્યા મેં અહીં આવ્યા, પછી અમે સાહેબને બધું રેકોર્ડિંગ આ તે ફોન ઉપર આવતા હતા પૈસા માગવાનું, એ બધું કહ્યું સાહેબે તાત્કાલિક મેનેજ કરી અને 9 વાગે જાય લોકોને પકડી પડ્યા હતા। હા, 5 લાખની માગણી કરી હતી એ લોકોના। મારી મારા મોબાઈલ પર નહીં કરતો, પણ જે તેજસના મોબાઈલમાં વાળા ઘડી આવ્યા કરતા હતા। પણ હું તો અત્યારે નિવૃત્ત છું, કાલે જ થયો હતો લાપતા, ઘરેથી 10 વાગે નીકળ્યો હતો। ભારે ગીચ એવા બમરોલી રોડ વિસ્તારમાં થોડા દિવસે કાપડ દલાલને ફટકારી અપહરણ કરી જવાની ઘટનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। જો કે પોલીસ અને અમિતના પિતાની સતર્કતાને કારણે અપહરણકારો ગણતરીના કલાકોમાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। કે જો અમરદીપ સોસાયટી પ્લોટ બી છાપરાભાઠા અમરોલી ખાતે રહે છે, તેઓએ આવી અને ફરિયાદ જાહેર કરેલી કે એમના પુત્ર અમિત મહેન્દ્રભાઈ ડકણ 23 વર્ષના છે, તેઓનું કોઈ 2 અજાણ્યા અપહરણકારોએ બમરોલી રોડ પાંડેસરા ખાતેથી અપહરણ કરીને મારુતિ ઝેન ગાડીમાં લઈ ગયા છે એવી ફરિયાદ જાહેર કરતા
તેઓનો ફરિયાદ લઈ એપીસી કલમ 364 અ 323 114 506 મુજબનો ગુનો રજીસ્ટર કરી અને ગુનાની ગંભીરતા જોઈને, કારણ કે તેઓએ જણાવેલું કે મારા પુત્રને, પુત્ર અને એનો મિત્ર તેજસ બંને અહીંયા મોટરસાઇકલ ઉપર ધંધા અર્થે, કારણ કે આ જે અમિત છે એ એમનો પુત્ર જેનું અપહરણ થયું છે એ ગ્રે કાપડની દલાલી કરતો હતો, એના કામે પાંડેસરા ખાતે આવેલો. બમરોલી રોડ ઉપર કોઈ 2000 માણસો આવી અને એને ગાડીમાં બેસાડીને લઈ ગયેલા, જે તેજસે જોયેલું. તેજસ એની સાથે હતો, એનો મિત્ર. એણે ઘરે જઈને અમરોલી એના પિતાજીને વાત કરી કે આવું આવું તમારા પુત્રને કોઈ બેન માણસો છે એ ગાડીમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા છે જબરજસ્તીથી. અને તરત જ એ અહીંયા પોલીસ સ્ટેશન આવેલા અને પોલીસ સ્ટેશન આવીને જાણ કરતા સ્થળ ઉપર જઈ અને આજુબાજુ પૂછપરછ કરતા ત્યાં જાણવા મળેલું કે એક લાલ કલરની મારુતિ જૈન ગાડી જેનો નંબર છે GJ5 5655, એ ગાડીમાં એક બે છોકરા હતા જે આ અમિતને જબરજસ્તી ખેંચીને બેસાડી અને અપહરણ કરીને લઈ ગયા છે. તાત્કાલિક રીતે આ ગુનાની ગંભીરતા ધ્યાને લઈ અને એના પિતાશ્રી વગેરેની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો, કંટ્રોલમાં જાણ કરી અને એની પ્રસારણ કરવામાં આવેલું. ત્યારબાદ એના પિતાશ્રીને આ બાબતની જાણ કરી અને કીધેલું કે જો અપહરણકારનો ફોન આવે તો તમારે એમને પોલીસ સ્ટેશન જ હાજર રખાવેલા અને એમને સમજ કરેલી કે જો અપહરણકારોનો તમારા ઉપર કોઈ ફોન આવે તો એમના ઉપર ફોન આવેલો જે ભોગ બનનાર અમિત છે એના મોબાઈલથી તેજસ પાસે જે મોબાઈલ હતો એના ઉપર ફોન આવેલો અને એના પિતાશ્રી પાસે 5 લાખની માગણી કરેલી. અને સિદ્ધપુર ખાતે જયંતી સોમાની આંગળીયા પેઢી છે એમાં તમે એમ કે 5 લાખ રૂપિયા જમા કરાવી દો તો તમારા છોકરાને છોડી દેશો, નહીં તો અમે મારી નાખશું, આવી ધમકી આપતા ગુનાની ગંભીરતા વધી ગયેલી. અને એમને એના પિતાજીને જે ફરિયાદી છે એને અમે સમજ કરેલી કે તમે કહેજો કે હું પૈસાનો જોગવાઈ કરું છું અને તાત્કાલિક ત્યાં જમા કરાવી દઈશ. આ રીતે એમની સાથે અપહરણકારો સાથે વાર્તા ચાલુ રાખેલી અને અમે જે મોબાઈલ ઉપરથી આ ભોગ બનનારનો મોબાઈલ ઉપરથી જે ફોન કરતા હતા અપહરણકારો એને લોકેશન ટ્રેસ કરવામાં આવેલું, જેથી કરીને એમનું લોકેશન સુરત અમદાવાદ હાઈવે ઉપરનું મળતા તાત્કાલિક સ્ટેટ કંટ્રોલ પોલીસનો સંપર્ક કરેલો, બરોડા LCB પોલીસનો અને બરોડા પોલીસ કંટ્રોલનો સંપર્ક કરવામાં આવેલો અને નાકાબંધી કરાવેલી, જે અન્વયે આગળ વધતા વધતા, કારણ કે આ લોકો જે ગાડી હતી એ જ તે RTOમાં એક ટીમ મૂકી અને RTO જે આ પાસિંગ છે GJ5 AG 5655 એનું રજીસ્ટ્રેશન કોના નામે છે એની બી તપાસ કરવામાં આવેલી, જે વિજયકુમાર એન પટેલ લવાર ખડકી સદુથલા તાલુકો વિસનગર જિલ્લો મહેસાણાનું આવેલું, જેથી કરીને પૂરેપૂરી શક્યતા હતી કે આ લોકો મહેસાણાના હશે અને તે બાજુ જશે, જેથી કરીને સ્ટેટ કંટ્રોલ સાથે વાત કરી અને એમને કીધેલું કે ભાઈ આ રોડ ઉપર. સુરત શહેરનો ગુનાખોરીનો ગ્રાફ એટલો વધી ગયો છે કે અહીંના લોકો માટે સુખ શાંતિથી જીવવું મુશ્કેલ થઈ ગયું છે. શહેર પોલીસ વાહન ચેકિંગ, પેટ્રોલિંગ જેવી કામગીરી કરી રહી હોવા છતાં અપહરણ, લૂંટ, બળાત્કાર અને હત્યા જેવી ઘટના શહેર પોલીસ માટે અત્યંત શરમજનક બાબત છે. જેવું ચાલશે તો એ દિવસ દૂર નથી કે જ્યારે ગુનાખોરીમાં સુરતની તુલના UP અને બિહાર સાથે થવા લાગે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ TV ન્યૂઝ, સુરત. સુરત શહેરના લીંબાત નીલગીર વિસ્તારમાં કોન્ટ્રાક્ટર ઉપર જીવલેણ હુમલો કરી રહેસી નાખનાર બે શ્રમજીવીને લીંબાત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. આ બનાવની વધુ તપાસ પોલીસ કરી રહી છે. નજરે પડતા આ બે શખ્સો હત્યાના આરોપીઓ છે કે જેમણે નાણાકીય લેતી દેતી મામલે બાંધકામ કોન્ટ્રાક્ટરની હત્યા કરી નાખી હતી. લીંબાયત પોલીસના જણાવ્યા અનુસાર નવાગામ ડિંડોલીમાં રહેતા અને મકાન બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા સંતોષ પુંડલિક મહાજનને ગણેશ સુદામ કરાડે અને નરેશ રાજેન્દ્ર નામના બે મજૂરોએ નાણાંની લેતી દેતીમાં પતાવી નાખ્યો હતો. નરેશ અને ગણેશ સંતોષને ત્યાં મજૂરી કામ કરતા હતા અને બંને જણાના સંતોષ પાસેથી મજૂરીના રૂપિયા 3000 લેવાના બાકી હતા. અવારનવાર મજૂરીના રૂપિયાની માંગણી કર્યા બાદ પણ રૂપિયા નહીં આપતા અકળાયેલા બંને મજૂરોએ લીંબાયતના નીલગીરી વિસ્તારમાં સંતોષ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા સંતોષને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. બનાવની ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકમાં જ
હત્યારા બંને મજૂરોની લીંબાડ પોલીસે ધરપકડ કરી હતી. કેમેરામેન કિશન દાઈમા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં ચૈત્રી પૂનમને ગુરુવારના રોજ હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પાલ સ્થિત અટલ આશ્રમમાં યજ્ઞપૂજા, મહાભિષેક તથા મહાપ્રસાદીનો લાહો લેવા શ્રદ્ધાળુઓની લાંબી કતાર જોવા મળી હતી. સંકટમોચન, અંજનીપુત્ર, પવનપુત્ર જેવા અનેક નામોથી જાણીતા દેવશ્રી હનુમાનની આજે જન્મજયંતિ નિમિત્તે શહેરના મંદિરોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. દરમિયાન આજે તેનો રમઝટ પણ જોવા મળ્યો હતો. આરાધ્ય દેવની એક ઝલક માટે વહેલી સવારથી ભાવિક ભક્તોની લાંબી કતાર લાગી ગઈ હતી. શહેરના મંદિરોમાં હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ પૂજા, મહાઅભિષેક અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઠેર ઠેર મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું હતું. પાલ ખાતેના અટલ આશ્રમમાં 31 કિલો બુંદીના લાડુના પ્રસાદ સાથે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. મિત્રો, જે પશુ હોવા છતાં ભગવાન રામ જેને હૃદય પર લગાવે એવા પવનપુત્ર હનુમાનજી મહારાજનો આજ જન્મદિવસ, જેને રઘુકુળને ઋણી રાખનાર આવા હનુમાનજી મહારાજના પવિત્ર જન્મદિવસ નિમિત્તે અટલ આશ્રમ પર 3100 કિલોનો લાડુનો ભોગ આ હનુમાનજીને ધરવામાં આવી રહ્યો છે. 2006થી લાડુ શરૂ થયો અને આજે 2013ની અંદર 3131 કિલોનો લાડુ આજે હનુમાનજીને ભોગ લગાવવામાં આવશે. જાહેર જનતાને, સુરતવાસીઓને, દરેકને મારું સ્નેહભરેલું સાદર આમંત્રણ છે. સહપરિવાર, મિત્ર મંડળ, મંડળ સાથે પધારી સવારે 10થી તે રાતના 10 વાગ્યા સુધી ભંડારાનો કાર્યક્રમ ચાલશે. એટલે દરેક ભાવિક ભક્તોને મારી નમ્ર વિનંતી કે આ પ્રસાદ લઈ અને પાવન થાય. તેમજ આજ અહીંયા હનુમાન ચાલીસાનો પાઠ રાખવામાં આવેલો હોય, જે 108 હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. જે લંડનથી પધારેલા અમારા સુનિલભાઈ તેમજ આરતીબેન તરફથી આ હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ સર્વપ્રથમ પહેલીવાર અટલ આશ્રમ પર રાખવામાં આવી રહ્યો છે. તો આ કાર્યક્રમ 10, 10:30, 11 વાગ્યે પૂરો થાય, ત્યારબાદ બેન્ડ વાજા સાથે હનુમાનજી મહારાજને બધા ભક્તો દ્વારા ભોગ લગાવવામાં આવશે અને ત્યારબાદ ભંડારાનો કાર્યક્રમ શરૂ થશે. આ જ રીતે શહેરના અનેક હનુમાન મંદિરોમાં હનુમાન જયંતિની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દુનિયાના 7 ચિરંજીવીઓમાંના એક એવા હનુમાનજીની આજે જન્મજયંતિ છે. બારડોલીના તલાવડી વિસ્તારમાં આવેલા પૌરાણિક એવા રોકડિયા હનુમાન મંદિરે 108 વાર હનુમાન ચાલીસાનું પઠન કરી હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ પૂર્ણિમાના રોજ દુનિયાના 7 ચિરંજીવીઓ જેવા કે અશ્વત્થામા, બલિરાજા, વેદવ્યાસ ભગવાન, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામમાંના એક એવા હનુમાનજીનો આજ રોજ જન્મ થયો હતો, જેની ઉજવણી સમગ્ર ભારતમાં ધામધૂમથી કરવામાં આવે છે. બારડોલીના 400 થી 500 વર્ષ જૂના અને અતિ પૌરાણિક રોકડિયા હનુમાનના મંદિરે બારડોલીના નામી એવા ગણેશ મંડળ દ્વારા દર વર્ષે 108 વખત હનુમાન ચાલીસાનું પઠન કરી આરતી, યજ્ઞ તેમજ હનુમાનજીની પૂજા અર્ચના કરી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં જ્યાં શ્રીરામજીનું સ્મરણ કે કથા થતી હોય ત્યાં અદ્રશ્ય રૂપે હનુમાનજી હાજર હોતા જ હોય છે. અને બારડોલીના આ પૌરાણિક મંદિરે અંદાજે 5 થી 6 હજાર ભાવિક ભક્તોના પ્રસાદીનું આયોજન પણ આજ રોજ કરવામાં આવે છે. આ બારડોલીનું બહુ પુરાણિક મંદિર છે, રૂપડિયા હનુમાન મંદિર તરીકે ઓળખાય છે અને આશરે 400-500 વર્ષ જૂનું છે. અહીંયા દર વર્ષે હનુમાન જયંતિ દિવસે હનુમાન જયંતિ ઉજવાય છે અને 108 હનુમાન ચાલીસાનું પઠન થાય છે અને પછી સાંજે 5 કલાકે પ્રસાદીનો કાર્યક્રમ હોય છે. એમાં 8 થી 9 થી 10 હજાર બધા ભાવિક ભક્તો અહીંયા ભોજન લે છે અને રૂપડિયા હનુમાનની અંદર અમારા જીરોધાર સમિતિના બધા અમારા મિત્ર મંડળો થકી અમે બધું અહીંનું આયોજન કરીએ છીએ અને હાલમાં અત્યારે અહીંયા બોક્સ કુટીરનું કામ ચાલી રહ્યું છે અને બીજું માળાનું કામ ચાલી રહ્યું છે અને એના પછી પૂજારી નિવાસસ્થાન અને મંદિરનો જીરોધારનો આગળ અમારો કાર્યક્રમ બનાવવાનો. સહેલવાસમાં હનુમાન જયંતિ નિમિત્તે આમળી હનુમાન મંદિરમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત 15,000થી પણ વધુ લોકો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
રામ ભક્ત હનુમાનજીનો જન્મદિવસ હોય ઉજવણી સમગ્ર સંસાર ધામધૂમથી કરી રહ્યું છે. ભગવાન અને ભક્ત વચ્ચેનો પ્રેમ સમર્પણની ભાવનાનો ઉમદા ઉદાહરણ હનુમાનજીએ સમગ્ર માનવ જાતિએ પૂરું પાડ્યું છે. આ દુનિયાભરના સનાતન ધર્મના લોકો આજે શ્રી રામદૂત હનુમાનજીનો જન્મ ઉત્સવ હર્ષભેર ઉજવતા હોય છે. એ જ પ્રમાણે સેલવાસ આંબળી સ્વયંભૂ હનુમાન મંદિર ખાતે ભક્તો દ્વારા પૂજન અને 15,000 લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. અઢાર વર્ષથી અમે આ ભંડારો કરીએ. શરૂઆત 500,000થી થઈ, કાલે 10,000 માણસો કરે અને લોકો બી પ્રેમથી બધું આઈટમો દિલથી આપે. હવે કોઈ જગ્યાએ લેવાની છે, લોકો જ અહીંયા આપી જાય અને લોકોને પ્રસાદ આપીએ. ક્રિકેટ હવે એવો ખેલ બની ગયો છે કે આજે શેરીએ શેરી કે બાળકોથી માંડી મોટેરાઓ પણ રમી રહ્યા છે. આ જ ખેલ દ્વારા સમાજમાં સંબંધો ગાઢ બને છે અને ખેલધીરીની ભાવના જળવાઈ રહે તે હેતુસર શિહોરી સંપ્રદાય અવધિશ્ય બ્રહ્મ દ્વારા 4 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 30 ટીમો વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટમાં આખરે ટાઈગર 11 વિજેતા બની હતી, જ્યારે સોમનાથ 11 રનર્સ અપ રહી હતી. ટીવી સ્ક્રીન પર દેખાતું આ દ્રશ્ય જોઈ તમને એવું લાગશે કે આ કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ચાલી રહી છે, પરંતુ મિત્રો આ વરાછા વિસ્તારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જળક્રાંતિ મેદાનમાં રમાયેલી ટુર્નામેન્ટનું દ્રશ્ય છે. ક્રિકેટ રમતા ખેલાડીઓ અને પ્રેક્ષકોનો જુસ્સો જોવું તે પણ એક અદ્ભુત લાવો છે. શિહોર સંપ્રદાય અવધિશ્ય બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજ પ્રીમિયમ લીગ 2 2013નું જળક્રાંતિ મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 22 એપ્રિલથી 25 એપ્રિલ સુધી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં મુખ્ય આયોજક પ્રમુખ મહેશભાઈ જોશી, મંત્રી જયસુખભાઈ સી દવે, સંગઠન મંત્રી જીતુભાઈ જોશી અને કો ઓર્ડિનેટર બિપિનભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું. આ 4 દિવસીય ટુર્નામેન્ટમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાની 30 ટીમો હાજર રહી હતી અને રસાકસીની મેચો રમાઈ હતી. તો સાંભળો શું કહે છે ટુર્નામેન્ટના આયોજક અને પ્રમુખ મહેશભાઈ જાની. આ આયોજન અમે દર વર્ષે કરીએ છીએ. આની અંદર અમારા સમસ્ત સિંહોર સંપ્રદાય, અવધિશાસ્ત્ર, બ્રહ્મ સમાજ, મહુવા, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, 3 રાજ્યના અમારા ક્રિકેટ પ્લેયરો અહીંયા આવે છે રમવા માટે. આ વખતે અમારે ટોટલ 29 ટીમો અમારા સમાજની રમવા આવેલ છે, જેના રાઉન્ડ પત્તા પત્તા અત્યારે 2 ટીમો સેમિફાઇનલ, 4 ટીમો અને અત્યારે ફાઇનલ મેચ રમાઈ રહી છે. તો આ સેમિફાઇનલમાં આવેલ સોમનાથ 11, ટાઈગર 11, દેવરાજ 11 અને એની સામે કોણ, શિવ 11, જે બંને સેમિફાઇનલને પૂરી કરતા અત્યારે ફાઇનલ મેચ સોમનાથ 11 અને ટાઈગર 11 વચ્ચે રમાઈ રહી છે. આ સમસ્ત આયોજન અમારા સિંહોર સંપ્રદાય, અવધિશાસ્ત્ર, બ્રહ્મ સમાજ સુરત તરફથી આયોજિત છે. 4 દિવસનું ભોજન સવાર, બપોર અને સાંજ એ રીતે આયોજન કરવામાં આવેલ છે અને સમાજના દરેક વ્યક્તિઓ અને યુવાનો આ ગ્રાઉન્ડમાં એકત્રિત થઈ એકતા અને સંપનું પ્રતીક આપેલ છે. 4 દિવસ અમારું આયોજન શાંતિપૂર્ણ કરવામાં આવેલું છે અને શાંતિથી પૂર્ણ થયેલ છે. અને જે કાંઈ અમારા વડીલો મહુવાથી લઈને મુંબઈ સુધી જે કાંઈ વડીલો અહીંયા આવેલ છે, દરેકે હાજરી આપી છે, સમાજના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ. 30 ટીમો વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટમાં 2 સેમિફાઇનલ રમાઈ હતી, જેમાં પ્રથમ સેમિફાઇનલ સુરતની દેવરાજ ટીમ અને સોમનાથ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં સોમનાથ 11નો વિજય થયો હતો. બાદમાં બીજી સેમિફાઇનલ સુરતની ટાઈગર 11 અને અમદાવાદની શિવ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં ટાઈગર 11નો વિજય થયો હતો. બંને સેમિફાઇનલ બાદ ફાઇનલ મેચ આખરે સુરતની જ બંને ટીમ સોમનાથ 11 અને ટાઈગર 11 વચ્ચે થઈ હતી, જેમાં ભારે રસાકસી વચ્ચે આખરે ટાઈગર 11નો ભવ્ય વિજય થયો હતો. માત્ર 1 વિકેટ ગુમાવી ટાઈગર 11એ જીત હાંસલ કરી લીધી હતી. ટુર્નામેન્ટના અંતે જીત હાંસલ કર્યા બાદ ટાઈગર્સ 11 ટીમના કેપ્ટને ટીમના તમામ મિત્રો અને શિહોરી સંપ્રદાય અવધિશ્ય બ્રહ્મ સમાજનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. જોકે 30 ટીમો સામે ખરાખરીની લડત આપી સોમનાથ 11 પણ ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ સોમનાથ 11ની ટીમ આખરે રનર્સ અપ રહેવા પામી હતી. બંને ટીમોની દોસ્તીના કારણે જીત બાદ પણ જય સોમનાથ જય ટાઈગર્સના નારા સાથે મેદાન ગુંજી ઉઠ્યું હતું. ગૌતમ ધાંધલિયા, ઇન ટીવી ન્યૂઝ, સુરત.
સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૈત્રી પૂનમના દિવસે માટલાના વેચાણ માટે ખાસ મેળો ભરાય છે. આ વર્ષે પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી માટલાના વેચાણ અર્થે મોટી સંખ્યામાં કુંભાર ઉમટી પડ્યા હતા. માટલા વેચાણ માટેનો આ એક અનોખો મેળો છે કે જે સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ભરાયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી લાલ દરવાજા વિસ્તારમાં આ મેળામાં શહેરના અલગ અલગ વિસ્તારના કુંભારો આવે છે. ચૈત્રી પૂનમના રોજ ભરાતા આ મેળામાં માટલા ખરીદવા માટે પણ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળે છે. જેમ માટલા વેચવા માટે દૂર દૂરથી કુંભાર આવે છે, તેમ માટલાની ખરીદી કરવા માટે પણ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવે છે. માટલા વેચવા માટે આવતા કુંભારમાંથી એક મહિલા એવી છે કે જે છેલ્લા 50 વર્ષથી ચૈત્રી પૂનમના આ મેળામાં માટલા વેચવા આવે છે. જો કે આ વર્ષે ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલતું હોવાથી માટલા વેચવામાં કુંભારને હાલાકી થઈ હતી. આમાં દાદા પરદાદાના ટાઈમથી આ ચાલે આવે છે. આયરા માટલા વેચવાનો ચૈત્રી પૂનમ નામનો મેળો ભરાયો છે. અમે આજે 50 વર્ષથી હું અહીંયા આવું છું. બ્રિજ બની જશે પછી આગળ જોઈશું કે કઈ હિસાબે અમારો એ થાય તે પછી અમે બેસીશું. આટલે ભરાશે અમારો મેળો. એપ્રિલ મહિનાની ભયંકર ગરમીમાં લોકો ઠંડુ પાણી પીવા માટે ફ્રીજનો ઉપયોગ કરે છે, ત્યારે ગરીબ લોકો માટે માટલાનું પાણી જ ફ્રીજના પાણી સમાન છે. ખાસ કરીને નવા માટલામાંથી પાણી પીવાની વાત જ કંઈક ઓર હોય છે, જેથી ગરીબ લોકો દર વર્ષે ગરમી આવતાની સાથે જ નવા માટલા ખરીદતા હોય છે. તેમાં પણ ચૈત્રી પૂનમના દિવસે માટલાની ખરીદી કરવાનો અવસર વિશેષ હોવાથી દર વર્ષે ભરાતા માટલાના આ મેળામાં લોકોની ભારે ભીડ જામે છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રેલવેના અધિકૃત યુનિયન માટે વિવિધ યુનિયનો વચ્ચે ગુરુવારથી શનિવાર સુધી ચૂંટણી યોજાશે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યાના સમયગાળા દરમિયાન વિવિધ યુનિયનના 1500થી વધુ મતદારો મતદાન કરી શકશે. વેસ્ટર્ન રેલવેમાં ગુરુવારથી વિવિધ રેલવે યુનિયન વચ્ચે ચૂંટણી જંગ શરૂ થયો હતો, જેના ભાગરૂપે સુરત શહેર રેલવે સ્ટેશન પર આજે સવારે 8 વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી. સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી સતત 3 દિવસ સુધી ચાલનારી આ ચૂંટણીમાં 1500થી વધુ મતદારો મતદાન કરશે. વિવિધ યુનિયનોમાં ટ્રેન ડ્રાઈવર અને રાતપાળીવાળા સભ્યો હોવાથી ચૂંટણી 3 દિવસ સુધી રાખવામાં આવી છે, જેમાંથી દરેક મતદારો પોતાની અનુકૂળતા પ્રમાણે મતદાન કરી શકશે. ચૂંટણીના પહેલા દિવસે મોટા પ્રમાણમાં મતદાન થયું હતું. ઇલેક્શન મેં તો હમ ચાહતે હૈ કે મજદૂર સંઘ જો હૈ પિછલે દફા ભી હમ એક નંબર સે ચુને ગયે થે ઓર બહોત લીડ સે હમ લોગ ચુને ગયે થે ઓર ઇસ ટાઈમ ભી હમ પૂરી ઉમ્મીદ કરતે હૈ કે હમ એક નંબર પર હી રહેંગે ઓર હમારી કામગીરી નહીં હમકો એક નંબર પર પિછલે ટાઈમ ભી રખા થા ઓર અભી ભી હમારી કામગીરી હમકો એક નંબર પર રખેંગી. મજદૂર સંઘ કી તો બહોત માંગે હૈ. સાતવા પે કમિશન હૈ, ફર યે ન્યૂ પેન્શન સ્કીમ જો અભી ચાલુ કિયા હૈ, ઇસમે અભી જો નયે લોગ ભરતી હો રહે હૈ, ઇનકા કોઈ ભવિષ્ય કા કોઈ ગેરંટી નહીં હૈ. હમ તો પુરાના પુરાના પેન્શન સ્કીમ લાના ચાહતે હૈ ઓર હર રેલ કર્મચારી કા એક બચ્ચા રેલ મે આ જાય ઓર યે છઠ્ઠે વેતન આયોગ મે બહોત સારી એનોમલીઝ થી વો તો હમને કરીબ કરીબ 90% બરાબર કરવા દિયા હૈ ઓર સાતવે વેતન આયોગ કા હમને પ્રસ્તાવ એડમિનિસ્ટ્રેશન હમને રખ દિયા હૈ. રેલવે કર્મચારી કે લડકે સીધે ઇલેક્શન કા માહોલ તો સુરત મે ખુશગવાર હૈ, બઢિયા હૈ, બઢિયા હૈ ઓર હમકો અચ્છે નંબરો સે જીતને કી પૂરી સંભાવના હૈ. 3 દિવસની ચૂંટણી બાદ 2 મેના રોજ તેનું પરિણામ જાહેર થશે. ત્યારબાદ વેસ્ટર્ન રેલવેના અધિકૃત નવા યુનિયન બનશે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સ્ટેટ હાઈવે પાસેથી 45 વર્ષીય ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી કાકરાપાર પોલીસે લાશની ઓળખ સહિતની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. વ્યારા તાલુકાના ઊંચા માળા ગામે એક 45 વર્ષીય આધેડની લાશ જોતા આસપાસના લોકોએ કાકરાપાર પોલીસને જાણ કરી હતી. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લાશ પર ઈજાના નિશાન છે કે કેમ તે સહિતની પ્રાથમિક તપાસ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આધેડનું મોત કોઈ ગંભીર બીમારીથી થયું હોવાની શંકા ફરજ પરના ડોક્ટરે કરી હતી, જોકે મોતને ભેટનાર ઈસમની ઓળખ થઈ શકી ન હતી. સુરત શહેરના ઉડના વિસ્તારમાં ચેઇન સ્નિચરોના વધેલા આતંકના પગલે મહિલાઓનું ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. બુધવારે રાત્રે ઉડનામાં વધુ એક મહિલા ચેઇન સ્નિચરોનો શિકાર બની હતી.
ઉડના હરિનગર પાસેથી પોતાની બહેન સાથે પગપાળા જઈ રહેલી મહિલાના ગળામાંથી 2 તોલાની સોનાની ચેઇન આંચકી અજાણ્યો શખ્સ રફુ ચક્કર થઈ ગયો હતો. ઉધના હરિનગર 1 ની પાછળ મહાદેવનગરમાં રહેતી રંજનબેન પ્રભુભાઈ બલખડે નામની મહિલા બુધવારે રાત્રે પોતાની બહેન સાથે શાકભાજીની ખરીદી કરી ઉધના હરિનગર પાસેથી પગપાળા ઘરે જઈ રહી હતી. તે દરમિયાન પાછળથી આવેલા 20-22 વર્ષના અજાણ્યા ઇસમે રંજનબેનના ગળામાંથી ₹15,000 કિંમતની 2 તોલાની સોનાની ચેઇન આંચકી લીધી હતી. રંજનબેને ઘટના સ્થળે બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ સુમસાન રસ્તા પર અંધારાનો લાભ લઈ ચેઇન સ્નેચર જોતજોતામાં અદ્રશ્ય થઈ ગયો હતો. રંજનબેને તાત્કાલિક બનાવની ફરિયાદ ઉધના પોલીસ મથકે નોંધાવી હતી. હરિનગર શાકભાજી માર્કેટથી આવતી હતી, વચ્ચે રસ્તામાં અંબિકાનગરમાં પછાડીથી આવીને ચેઇન તોડીને લઈ ગયો. કેટલા વ્યક્તિઓ હતા? કોઈ નહીં હતું, અમે 2 જણા બેન મારી ને એક બેનની બેન હતી, બેનની છોકરી હતી, તે હાથે અમે આવતા હતા, તા કોઈ જ નહીં હતું, અને પછાડી અંધારા ગલીમાં એ ભાગી ગયો. કેટલા વ્યક્તિઓ હતા? એ એક જ હતો. કેટલા વાગે હતા? 8:30 વાગ્યાની. ના, તાત બંધ હતું પોલીસ સ્ટેશન પટેલનગરનું. પછી તમે ક્યાં પોલીસ સ્ટેશન? અહીંયા જ આવ્યા ડાયરેક્ટ. બાઇક સવાર સોનાની ચેઇન આંચકી ગયા હોવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, પરંતુ પગપાળા આવેલો શખ્સ ચેઇન આંચકીને જોતજોતામાં અંધારામાં ગાયબ થઈ જાય એવી ઘટનાથી ભોગ બનનાર મહિલા પોતે પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. શહેર પોલીસની કામગીરી એટલી ઢીલી થઈ ગઈ છે કે હવે બેખોફ ચેઇન સ્નેચરો ચાલતા આવીને ઘટનાને અંજામ આપવામાં સફળ થતા થઈ ગયા છે. આ વિચિત્ર ઘટનાએ ઉધના પોલીસની પણ ઊંઘ ઉડાડી દીધી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના ઉધના વિસ્તારના જીવનજોત પાછળ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી પલ્સર બાઇક પર આવેલા 3 ઇસમો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે ચેઇન સ્નેચિંગનો ભોગ બનેલી મહિલા ફરિયાદ નોંધાવવા ઉધના પોલીસ મથકે દોડી ગઈ હતી. ભાઠેના વિસ્તારના આશીર્વાદ પાર્કમાં રહેતા કાંતાબેન વલ્લભભાઈ ચાંડક બુધવારે મોડી સાંજે જીવનજ્યોત મેઇન રોડ પાસે શાકભાજી ખરીદવા ગયા હતા. શાકભાજીની ખરીદી કરી જીવનજ્યોત પાછળના રસ્તા પરથી પગપાળા ઘરે પરત ફરી રહેલા કાંતાબેનના ગળામાંથી સોનાની ચેઇન તોડી પલ્સર બાઇક પર આવેલા 3 અછોડાતોડ ફરાર થઈ ગયા હતા. ઉધના પોલીસે મહિલાની ફરિયાદને આધારે અજાણ્યા ચેઇન સ્નેચરો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ આદરી હતી. જીવન જો છે, જા રહી થી સબ્જી લેકે તો વહાં પે ખાડી કે સામ ખાડી કે પાસ સે જા રહી થી તો પુલ કે પાસ 3 સ્પેન પલ્સર પે 3 લડકે આયે ઓર મે ચેઇન ખીંચ કે લેકે ચલે ગયે. ફિર મેં દોડી દોડી આગે ગઈ, સબ લોગ ઇકઠ્ઠે હો ગયે. ફિર પુલિસ સ્ટેશન સે પુલિસ કો બુલાયા તો પુલિસ કમ્પ્લેન કરને આયે. કિતને બજે કી ઘટના? 8 બજે કી. કોણ સે પુલિસ સ્ટેશન મે ફરિયાદ કરી? ઉધના પોલીસ સ્ટેશન. કિતને તોલે કી ચેઇન? 2 તોલે કી ચેઇન. ઉધના વિસ્તાર જાણે અછોડાતોડ માટે સ્વર્ગ સમાન બની ગયો હોય તેમ અવારનવાર ત્યાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ બનતી જ રહી છે, જેથી મહિલા વર્ગમાં ભારે દહેશત ફેલાઈ છે. હવે જોવાનું એ રહ્યું કે કડક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરનારી ઉધના પોલીસ ચેઇન સ્નેચરો સુધી ક્યારે પહોંચે છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કોઈ પણ જાતની ગેરંટી વગર 12 કલાકમાં ઘર બેઠા લોન આપવાની જાહેરાત કરી વેસુના કાપડના વેપારી સાથે ₹5 લાખથી વધુની ઠગાઈ થઈ હોવાની ઘટના ઉમરા પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. 4 ભેજાબાદ ઠગોએ ગણપતિ ફાઇનાન્સના નામે ઓફિસ ખોલી લોન માટે જુદા જુદા ખર્ચાઓ પેટે SBI બેંકમાં રૂપિયા ભરાવડાવી લાખોની છેતરપિંડી કરી હતી. આ ફરિયાદના આધારે ઉમરા પોલીસે 4 ભેજાબાદ ઠગોની શોધખોળ હાથ ધરી હતી. વેસુ વિસ્તારના શોભમ રેસિડેન્સીમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા કમલકુમાર કૃષ્ણકુમાર અગ્રવાલ એક દૈનિક અખબારમાં સરળ અને ઝડપી લોનની લોભામણી જાહેરાત જોઈ 4 ઠગોની જાળમાં ફસાઈ ગયા હતા. ગણપતિ ફાઇનાન્સ નામથી ઓફિસ ધરાવતા કાર્તિક મલિક અને તેમના સાથીદાર પંકજ જૈન, DK રોય અને સમીર વર્માએ 6 મહિના અગાઉ એક દૈનિક અખબારમાં સસ્તી ફાઇલ ચાર્જ વગરની અને 12 કલાકમાં ઘર બેઠા લોન આપવાની લોભામણી જાહેરાત આપી હતી. આ જાહેરાત જોઈ કમલકુમાર અગ્રવાલે ગણપતિ ફાઇનાન્સના સંચાલક કાર્તિક મલિકનો સંપર્ક કરી ₹15 લાખની લોનની માંગણી કરી હતી. કાર્તિક મલિક અને તેમના મળતિયાએ લોન માટે જુદા જુદા ખર્ચ બતાવી 28 સપ્ટેમ્બર 2012 થી 8 જાન્યુઆરી 2013 ના સમયગાળા દરમિયાન
અલગ અલગ બેંક ખાતામાં 5,18,000 રૂપિયાથી વધુ જમા કરાવડાવ્યા હતા. ત્યારબાદ ભેજાબાજ કાર્તિક મલિક અને તેમના મળતિયાએ વેસુ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી 5,18,000 રૂપિયા ઉપાડી લોન નહીં આપી છેતરપિંડી કરી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની વાત ધ્યાને આવતા કમલકુમાર અગ્રવાલે ઉમરા પોલીસ મથકે ચારેય ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. રૂપિયા 15 લાખની લોનના ચક્કરમાં 5 લાખ રૂપિયા ગુમાવનાર કાપડના વેપારી સાથે બનેલી આ ઠગાઈની ઘટના લોન મેળવવા રૂપિયા ખર્ચનારા અન્યો માટે ચેતવણી સમાન છે. કેમેરામેન કિશન દાઈમા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકાએ શહેરભરના ઝૂંપડાઓ દૂર કરી લોકોને કોસાળ આવાસ ખાતે પાકા મકાનો તો આપી દીધા, પણ 3 વર્ષ વીતી જવા છતાં પણ કેટલાક બિલ્ડિંગો પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. છેલ્લા 15 દિવસથી કોસાળ આવાસ નજીક ખોદકામ વેળાએ પાણીની પાઇપ ફાટી ગઈ હતી. ત્યારબાદ સર્જાયેલી પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર રહેતા અંતે અકળાયેલો કોસાળ આવાસની મહિલાઓએ મોરચો લઈ એસએમસી ખાતે પહોંચી રજૂઆત કરી હતી. કોસાળ આવાસની આ મહિલાઓ પાણીના મુદ્દે રણચંડી બની છે. અમરોલી કોસાળ આવાસ નજીક 15 દિવસ પહેલા ખોદકામ કરતી વેળાએ પાણીની પાઇપ તૂટી ગઈ હતી, જેના પગલે કોસાળ આવાસની 4 બિલ્ડિંગોમાં પીવાનું પાણી આવતું બંધ થઈ ગયું હતું. સ્થાનિક લોકો અવારનવાર ઝોન ઓફિસમાં ફરિયાદ કરી હતી, પરંતુ ઝોન ઓફિસમાંથી એસએમસીમાં ફરિયાદ કરવાનું જણાવાયું હતું, જેથી કોસાળ આવાસની મહિલાઓ ગુરુવારે સાંજે સુરત મહાનગરપાલિકા ખાતે પહોંચી ગઈ હતી અને પાણીની સમસ્યાની જાણ કરી હતી. અમારા ત્યાં 15 દિવસથી પાણી નથી આવતું. ત્યાં રોડનું કામ, ખોદકામ ચાલુ થયું છે, તેમાં અમારું પાઇપ ફાડી નાખ્યું છે. અમે 15 દિવસથી એ લોકોને રજૂઆત કરીએ છીએ, એ લોકો કોઈ સાંભળતું નહીં હતું. 15 દિવસથી બૈરાઓ એકબીજાની સાથે લડી લડીને કોઈનું માથું ફૂટી જાય છે, કોઈના હાથ તૂટી જાય છે. એટલે અમે કોને ફરિયાદ કરવા જઈએ? આખો દિવસ અમે કામ ધંધા પર જઈએ કે પછી પાણી ભરીએ? એક ટીપું ઘરમાં પીવાનું પાણી નહીં હતું, ટેન્કર સુધા નથી મોકલતા એ લોકો. આજે અમે ઝોન ઓફિસમાં ગયા, ત્યાંથી અમને કીધું તમે મુગલીસર જાઓ. અમે અહીંયા મુગલીસર આવ્યા, અહીંયા ફાટક સાહેબને અમે વાત કરી, ત્યાં જ એમણે ફોન કર્યો તો કે ત્યાં સાહેબ પહોંચી ગયા છે. હવે અમે કોની પાસે જઈએ કઈ તે જ નહીં ખબર. 3 વર્ષ થઈ ગયા, અમને પાણીની સગવડ જ નથી, પાણીની સુવિધા જ નથી. 15 દિવસ માંડ પાણી આવે, 15 દિવસ પછી પાછું એ જ બૈરાઓને ડેગડા લઈને આમ દોડવાનું તેમ દોડવાનું. આજુબાજુના એરિયામાં બી અમને પાણી ભરવા નથી દેતા, કારણ કે અમે પાણી વેરો ભરવા તરત એ લોકો વેરો નહીં ભરે તો તરત સીલ મારી જાય છે, પણ કોઈ જોતું નથી કે પાણી નથી આવતું. અહીંયા નાના નાના છોકરાઓને છોડીને બધા ડેગડા લઈને પાણી ભરવા જાય, કોઈ બૈરાનું હાથ તૂટી જાય, કોઈ બૈરાનું માથું ફૂટી જાય, લડી લડીને રોજના બૈરાઓ મરી જાયેલા. કામ પર જઈએ કે પછી રોજનું અમે પાણી ભરીએ? અમે કોને ફરિયાદ કરવા જઈએ? 15 દિવસથી અમે ફરિયાદ કરીએ છીએ, પણ કોઈ સાંભળતું નથી. પેલા બુલડોઝર વાળાએ પાઇપ તોડી નાખ્યું, પાઇપ બનાવવાની બી કોઈ સુવિધા લેતો નથી. અહીંયા તમે એસએમસીમાં જાણ કરી તો શું કહેવાય? હવે એસએમસી વાળાએ શું કીધું? થઈ જશે. ત્યારે પણ અમે 6 મહિના પહેલા ફરિયાદ કરેલી, ત્યારે પણ એમણે એમ જ કીધું કે થઈ જશે, પણ 2 દિવસ પાણી આવે ને પછી એ જ પાણીનું ફોર્સ ધીમું થઈ જાય છે. બધા એરિયામાં ફૂલ પાણી આવે છે, બાપુનગરના એરિયામાં, સુભાષનગરના એરિયામાં, બધા એરિયામાં ફૂલ પાણી આવે છે. એજ 1 માં પાણી જ નથી આવતું. 99, 100, 110 ને 109 આ 4 બિલ્ડિંગમાં પાણી જ નથી આવતું. શહેરને ઝીરો સ્લમ બનાવવાના સપના જોતી સુરત મહાનગરપાલિકાએ શહેરના હજારો ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવી ઝૂંપડાવાસીઓને આવાસ તો ફાળવી આપ્યા, પરંતુ છેલ્લા 3 વર્ષથી પ્રાથમિક સુવિધા માટે આવાસના લોકો વલખા મારી રહ્યા છે. વારંવાર રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં પણ જાડી ચામડીની બનેલી સુરત મહાનગરપાલિકા આંખાડા કાન કરી રહી છે. છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત કોસાળ આવાસના રહીશો ગુરુવારે સાંજે મોરચો લઈ સુરત મહાનગરપાલિકા ખાતે પહોંચી જઈ વિરોધ નોંધાવ્યો હતો. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછા ત્રિકમનગરમાં સોસાયટીમાં રહેતા કાપડના વેપારીનો પુત્ર ગતરોજ ઘર પાસે ક્રિકેટ રમતો હતો. એક અજાણ ઈસમે તેને ફોસલાવી ક્રિકેટ શીખવાના વાહને તેના પેન્ટના ખિસ્સામાંથી ચાવી સેરવી લીધી. બાદમાં અજાણ ઈસમ વેપારીના ઘરે પહોંચી ચાવી વડે મકાનનો દરવાજો ખોલી ઘરમાંથી ₹4,08,000 દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ત્રિકમનગર રાધાકૃષ્ણ મંદિર પાસે મનમોહન સોસાયટી નંબર 32માં રહેતા રાજેશભાઈ વર્ધીચંદ્ર શાહ રિંગ રોડ સ્થિત ન્યૂ ટીટી માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. ગતરોજ સાંજે રાજેશભાઈ કામ પર હતા. તેની પત્ની સાસુમાં પાસે બેસવા ગયા હતા, જેથી રાજેશભાઈની પત્નીએ ઘરને લોક મારી ચાવી તેના 11 વર્ષીય પુત્ર ચિરાગને સાચવવા માટે આપી હતી. ચિરાગ મોડી સાંજે 5 થી 5:30 વાગ્યાના અરસામાં ઘર પાસે ક્રિકેટ રમી રહ્યો હતો. આ દરમિયાન આશરે 25 થી 30 વર્ષનો એક અજાણ્યો ઈસમ તેની પાસે આવ્યો હતો અને બેટિંગ શીખવાડવાના બહાને તેના ખિસ્સામાંથી ઘરની ચાવી કાઢી લીધી હતી. ઘરની ચાવી હાથ લાગતાની સાથે જ અજાણ્યો ઈસમ રાજેશભાઈના ઘરે પહોંચી મકાનના દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશ્યો હતો.
રાજેશભાઈના ઘરમાં તિજોરીમાં ચાવી હતી, જેથી ચોર ઈસમે તિજોરી ખોલી તેમાં મૂકેલા રૂપિયા 4,80,000ના 24 તોલા દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે રાજેશભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આશરે 25-30 વર્ષીય, શરીરે પાતળો અને ઊંચો તથા સફેદ રંગનું કાળા ટપકાવાળું શર્ટ અને કાળા રંગ જેવું પેન્ટ પહેરેલ સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હું માર્કેટ હતો ત્યારે ઘરથી ફોન આવ્યો કે ઘરે ચોરી થઈ ગઈ. તો ઘરને મિસેસ ગયા હતા મમ્મીને મળવા માટે. ત્યારે ચિરાગ ઘરે નીચે 3 છોકરો ક્રિકેટ રમતો હતો. ત્યારે આ છોકરો નીચે 8 કલાકથી ઊભો હતો. નીચે એને ચિરાગને કીધું કે ઘરે કોણ પડે, 3 છોકરા પછી ઘરે કોણ મળશે. તો ચિરાગ કીધું કે મારે ઘરે કોઈ નથી, 2 છોકરા મારે ઘરે છે. એને પછી ચાવી ક્યાં છે, મારી જેબ પાસે. તો ક્રિકેટ રમાડી હું તને ક્રિકેટ શીખવાડ્યું. તો એના જેબમાંથી ચાવી કાઢી લીધી. ચાવી કાઢીને ઉપર આવીને 2-3 ઉપર નીચે થઈ ગયું. જ્વેલરી કાઢી લીધી. કેટલાની ચોરી થઈ? ચોરી થઈ 24 તોલા. કેટલા રૂપિયા અમાઉન્ટ? અંદાજે 4 લાખ 80. રોકડા રકમ? રોકડા પૈસા કઈ ગયા? રોકડા 1500. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ખાડી કિનારે જુગાર રમવાના 2 અલગ અલગ બનાવમાં પોલીસે કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઘટનાસ્થળેથી પોલીસે રૂપિયા 4,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડિંડોલી પોલીસ મથકમાં ઉભેલા આ 5 જુગારીઓ જુગાર રમવાની 2 અલગ અલગ ઘટનામાં પોલીસના હાથે રંગે હાથ ઝડપાયા હતા. ડિંડોલી પોલીસે બાતમીને આધારે બુધવારે સાંજે ડિંડોલી મહાદેવનગર ચોકમાં ખાડી કિનારે દરોડા પાડ્યા હતા, જે દરમિયાન થોડાક અંતરમાં જુગાર રમવાની 2 ઘટનામાં પોલીસે વિનોદ સિરસાદ, મંગલ સિરસાદ, બાલુસિંહ, રાજુ બોરસે અને રાજેશ મૌર્યને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. બંને બનાવમાં ઘટના સ્થળેથી કુલ 4,000થી વધુ નિમત્તા કબજે લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સંત નિરંકારી મંડળ દ્વારા બુધવારે સાંજે પુણા રોડ બોમ્બે માર્કેટ પાસે કુબેરનગર ગ્રાઉન્ડ પર આધ્યાત્મિક સત્સંગ તથા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યુગ પ્રવર્તક બાબા ગુરુબચનસિંહજીની સ્મૃતિમાં માનવ એકતા દિવસ નિમિત્તે આ રક્તદાન શિબિર યોજાયું હતું, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ અતુલ પટેલ સહિત નગરસેવક ભવન સિસારા, વિનોદ ગજેરા અને નગરસેવિકા પ્રીતિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. ઉડના બમરોડી રોડ પરથી કાપડ દલાલના અપહરણથી ચકચાર, 18 લાખની ખંડની માંગનારા અપહરણકારોને ગણતરીના કલાકોમાં ઝડપથી કલ્લોલ પોલીસ. નાણાંની લેતી દેતીમાં કોન્ટ્રાક્ટરની કરાઈ હત્યા, કોન્ટ્રાક્ટરે મજૂરીના રૂપિયા નહીં રાખતા હત્યા કરનારા બંને મજૂર થયા જેલ ભેગા. આજે હનુમાન જયંતી, શહેરના મંદિરોમાં થયું હવન, અન્નકૂટ તથા મહાપ્રસાદીનું આયોજન, હનુમાન મંદિરમાં જામી શ્રદ્ધાળુઓની ભારે ભીડ. વરાછાના ત્રિકમનગરમાં કાપડના વેપારીના ઘરે તસ્કરો ત્રાટક્યા, છોકરાના ખિસ્સામાંથી ચાવી શેરવી રૂપિયા 4,80,000ના દાગીનાની ચોરી કરી અજાણ્યો ફરાર. અને શિહોર સંપ્રદાય અવિદેશ્ય બ્રહ્મ સમાજની યોજાયેલી 4 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ પૂર્ણ, ટાઈગર્સ 11 બની વિજય, જ્યારે રનર્સ અપ તરીકે રહી સોમનાથ 11. દર્શક મિત્રો, અત્યાર સુધીના સમાચારમાં આટલું જ. ફરી નવા સમાચાર સાથે મળશો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.